અબડાસાના નલિયા ગામે મફતનગરથી મહંમદ પૈગંબર સાહેબનો મકબરો તેમના જન્મદિવસ નિમિત્તે મફતનગરથી લઈને સમગ્ર બજારમાં જુલુસ સ્વરૂપે ફેરવાઈ રાયફળિયા ભાનુશાલી બોર્ડિંગની બાજુમાં જુલુસને સમાપ્ત કરવામાં આવ્યું હતું. પનલ સાપીરની દરગાહમાં સમૂહ ભોજન રાખવામાં આવ્યું, જેમાં તમામ મુસ્લિમ સમાજ દ્વારા અને પરિવારો દ્વારા નિયાઝ રાખવામાં આવ્યો હતો, જેમાં મુસ્લિમ સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અલ્લાહ પાસે દુઆ માંગી કે ઈશ્વર, અલ્લાહના દુઆ માંગવામાં એવું કહેવામાં આવ્યું કે તું અમારા દેશની કાયમ મોહબ્બત અને પ્યારના ભાઈચારા સાથે અમન શાંતિથી લોકો રહે. આપણને જોઈ રહ્યા છે કે હાલ થોડા સમય પહેલા નવલા નવરાત્રા અને દશેરાના દિવસે શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે શસ્ત્ર પૂજન એટલા માટે કરવું જરૂરી છે કે આસુરી શક્તિઓથી મુક્તિ મેળવવા શસ્ત્રોનો ઉપયોગ કરવો, એવું શાસ્ત્રોમાં લખ્યું છે. એવું જ પૈગંબર સાહેબનો જન્મદિવસ થયો ત્યારે આસુરી શક્તિ આપોઆપ નાશ થઈ હતી. આજે એટલા માટે આ દિવસ ઉજવવામાં આવે છે ને, એ પૈગંબર સાહેબ અમે પેગામ આપ્યું, તું કે જૂઠને મૂકી અને સચ્ચાઈ ઉપર હાલો, કોઈની ભલાઈ ન કરી શકો તો બુરાઈએ ન કરો, નબળા માણસોની તમે સેવા કરો, એમને ભૂખ્યા સુવા ન દો, કોઈના આપણી આજુબાજુના પડોશમાં કોઈ ભૂખ્યો ન રહી જાય તે અંદર ખાનેથી તપાસ કરવી, આ જ ભાઈચારાને કલાંગ લગાડવામાં ઘણી વખત શક્તિઓમાંથી ઉચક્યા છે ત્યારે તેને નાશ કરવા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ હમ સબ ભાઈ ભાઈ જ્યારે એમ કહીએ છીએ ત્યારે ગોરાઓને બગાડ્યા છે અને દેશને પણ આઝાદ કર્યો છે એમાં સૌની કુરબાની છે. એમ બધા ભેગા લડ્યા, એમાં 350 મોલનાઓની લાશો વૃક્ષ ઉપર લટકતી હતી, કેટલાક ગોરાઓને હાથે શહીદ પણ થયા હતા. આવી જ આસુરી માયાઓ હવે માથું ઊંચકે છે, તેને દબાવવા આપ સૌને એક નેક થઈને લડવું પડશે. આસુરી માયાઓને નાશ થશે એ જ અલ્લાહ પાસે પ્રાર્થના અને દુઆની માગણી કરવામાં આવી હતી. આમ સમગ્ર રાજ્યભરમાં આજે ઈદ મિલાદ પર્વની પૈગંબર સાહેબના જન્મદિવસની આનબાન શાનથી ઉજવણી કરવામાં આવી હતી. આજરોજ નલિયામાંથી મોહમ્મદ પૈગંબર સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનો અમે અહેમદ કહીએ કે એમને અહેમદ એટલે જન્મનો દિવસ આજે ઉજવવામાં આવ્યો હતો. એ જન્મદિવસની અંદર સમગ્ર નલિયા વેપારી એસોસિએશન બંધ રાખ્યું હતું. બંધની સાથે અમે બધા સાથે રહી કરી અને આ પ્રોગ્રામને ઉજવ્યો હતો. પનેચપીની દરગાહથી કહેવાય ત્યાંથી આપણે મુફતનગરથી લઈ અને સરઘસ સ્વરૂપે આજે આપ સાહેબનો મોહમ્મદ પૈગંબર સાહેબના મકબરાના નિશાનથી નિશાન ફેરવવામાં આવ્યું હતું. નલિયા ચોક તેમજ એ વિસ્તારમાંથી બાજાર ચોકમાંથી થઈ કરી અને રાઈ ફરિયો જ્યાં કહેવામાં આવે ત્યાં રાઈ ફરિયાની અંદર વિસર્જન કરવામાં આવ્યું હતું. વિસર્જન બાદ અમે બધા પાછો પેનલ છપીની દરગાહ ઉપર સભોજન સાથે રહીને ભોજન લેવું એવો આખા નલિયા ગામનો અમારો પરંપરા છે. એ પરંપરાની રીતે સમૂહ ભોજન કર્યું હતું. આજે મારે એક વાત કહેવાની છે દેશને, કે મારા દેશબંધીઓ, આજે ઈશ્વર અલ્લાહ જેને આપણે માનીએ છીએ એ તો કહે છે કે તમે બધા એક થઈ જાઓ, કારણ કે ટૂંક સમયની અંદર નવલા નવરાતા આપણા સમક્ષ ગુજર્યા, એમાં દશેરાનો દિવસ આવ્યો, એ અસુરિયા કાયમ જે કી અસુરી માયાઓ છે એને નાશ કરવા માટેનો એક અસુરી નાશ કર્યું એવા માટેનો પ્રોગ્રામ હતું. એ પછી મુસ્લિમ સમાજનો પ્રોગ્રામ મોહમ્મદ પૈગંબર સાહેબનો એ પેગામ છે. પૈગંબર એટલે જ કહેવામાં આવે કે સર્વને એક જ સર્વને માટે પૈગંબર છે. આ કોઈ કોઈ જાતિ નાતિ કે સમાજો માટે નથી, પૂરી કાયનાતની અંદર એ પૈગંબર બનીને આવ્યા. રહમતુલ્લાહ આલમીન પૂરી દુનિયાની અંદર રહેમત બનીને આવ્યા. એમાં ખાલી માનવાળા નહીં, તમામ ઇન્સાનથી કરી અને કીડી મકોડી સુધી એમની ભાવના હતી કે બધા ઉપર રહેમ કરવું. અને એ આપણે અસુરી માયાઓને તોડવા માટેનો જે આપણે મોકો મળ્યો હતો, આજે આપ જેવી રીતે આપણે મનાવ્યું પણ ખરું કે ભાઈ દશેરાનો દિવસ એટલે રાવણનો વધ થાય, અને રાવણનો વધ એટલે રાવણનો કોઈ મનુષ્યનો વધ ન હોય, વધ તેની અંદર બુરાઈઓ હોય તેને વધ કરવું છે, બુરાઈને બરાબર વધ કરી અને સચ્ચાઈ ઉપર ચાલવાનું હોય
સચ્ચાઈ સચ્ચાઈ હશે તો જ આપણી બુરાઈ નાશ થશે અને સારા કાર્યો કરવાનું Oh,